મેં તમને કીધું કે આપણે જે ચર્ચા કરવાના છીએ અને એના માટે ઈશ્વરનો આત્મા આપણને જે રીતે દોરે એ રીતે આપણે દોરાઈશું. અને એના માટે હું તમને આજે કહીશ કે માથીને લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય અને એની 21-35 કલમ કોઈ વાંચશો? આજે સ્ટોરી જે છે પ્રભુનો, જેને આપણે પેરાબલ કહીએ છીએ, પ્રભુ ઈસુએ જે કહ્યું છે એ જ્યારે સાંભળીએ છીએ, અને તમે તેના પર ઘણા બધા સમાજ સંદેશા સાંભળ્યા હશે, પણ હું હંમેશા તમને બીજા પોઈન્ટથી જોવાની કોશિશ કરું છું. પિતરે આવીને આ સવાલ કેમ ઊભો કર્યો કે પ્રભુ મારે કેટલી વાર માફ કરવું જોઈએ? એણે એ સવાલ ઊભો કેમ કર્યો? એ કોઈકની વાત નથી કરતો, એ પોતાની વાત કરે છે, મારે મારા ભાઈને કેટલી વાર માફ કરવો જોઈએ, પણ એને સવાલ ઊભો કેમ કર્યો છે? હવે જો તમે, હા બોલો. પિતરને હજુ ખબર નથી એ નકાર કરવાનો છે, રાઈટ? ભવિષ્યમાં એને નકાર કર્યો બરાબર છે, પણ જયારે આ વાત બને છે ત્યારે એને ખબર નથી. એકચ્યુઅલી એવું કે છે કે પ્રભુ તારા માટે હું મરી જવાને તૈયાર છું, બરાબર છે? નકાર કરવાની તો વાત જ નથી, એ માનતો જ નતો કે હું નકાર કરીશ,
પણ એ સવાલ શા માટે ઉભો કરે છે, પ્રભુ મારે કેટલા માફ કરું? જો તમે આગળના અધ્યાય વાંચો તો આગળની કલમો વાંચો તો પ્રભુ માફીની વાત કરે છે, તમારા ભાઈઓને માફ કરવા જોઈએ, આમ કરવું જોઈએ. એટલે પિતરને સવાલ થાય છે કે પ્રભુ તું કહે છે તો ખરો, પણ અને એ સવાલ પૂછવાનું એનું કારણ શું છે? કારણ કે એ બે રીતે પૂછે છે, એક કાયદાની દ્રષ્ટિએ પૂછે છે અને એક એ કલ્ચર તરીકે પૂછે છે, રાઈટ? હવે કાયદાની દ્રષ્ટિએ મને તમને ખબર છે કે આપણે પોસ્ટેડ સ્પીડ લિમિટ કરતાં વધારે જઈએ તો લગભગ આપણને 100-150 દંડ થઈ જાય છે, બરાબર? આપણને ખબર છે કાયદાની દ્રષ્ટિએ. આપણને કલ્ચરની દ્રષ્ટિએ પણ ખબર છે કે કાયદો ભલે નાખે પણ જે મારું નથી મારેથી ના લઈ લેવાય, બરાબર છે? કલ્ચરની દ્રષ્ટિએ પણ આપણને ખબર છે. કાયદાની દ્રષ્ટિ અને કલ્ચરની દ્રષ્ટિએ ત્યાં કેવું હતું એ સમયમાં કે જો કોઈ દેવું ના ચૂકવે, કોઈ ખોટું કરે તો કાયદા હતા કે એની ભયંકર સજા થાય, રાઈટ? અને એ જ પ્રમાણે જો કલ્ચરની દ્રષ્ટિએ પણ તમે કરો તો એ પણ ખોટું નહોતું, કારણ કે કલ્ચર કહેતું હતું તમારે આ પ્રમાણે કરવું. તમને કદાચ યાદ નહીં હોય પણ જૂના સમયોની અંદર મારા માસી મને કહેતા હતા, એવો સમય હતો કે તમે કશું ખોટું કરો ને તો મંડળીની અંદર તમને ભાગ ના લેવા દે, એને નાથ બાર મૂકે એવું કહેતા હતા, રાઈટ? કાયદો હતો નહોતો, ભાઈ કલ્ચર હતું એ પ્રમાણેનું. એટલે પિતર એવું કહેવા માંગે છે કે પ્રભુ તું બધું શીખાડે છે, માફ કરો ને આ બધું ખબર છે, પણ જો હું કોઈને માફ ના કરતું, ખોટું નથી કરતો, કારણ કે કાયદો પણ કહે છે એ પ્રમાણે કરવું જોઈએ અને મારું કલ્ચર પણ એ પ્રમાણે કહે છે કે મારે એ પ્રમાણે કરવું જોઈએ. એટલે જો હું મારા કલ્ચર મુજબ જાઉં અથવા મારા કાયદા મુજબ જાઉં તો મેં ક્યાં ખોટું કર્યું? કોઈને માફ નહીં કરવાની અંદર મેં શું ખોટું કર્યું? અને એ જ બાબત કદાચ મારા તમારા જીવનમાં પણ સાચી છે. ઘણી બાબતો આપણે કહીએ છીએ કે ભાઈ આમાં હું શું કરી શકું, કાયદો આ પ્રમાણે કહે છે અથવા સમાજ આ પ્રમાણે કહે છે અથવા આ પ્રમાણે બધા જ કરે છે, આ નોર્મલ છે. તમે સમજો છો? હવે પિતર એવું કહે છે કે પ્રભુ તું કહે છે માફ કર, પણ એમાં હું ખોટું ક્યાં કરું છું? મેં શું ખોટું કર્યું જો હું કોઈને માફ નથી કરતો? જો હું કોઈને, કારણ કે કાયદાની દ્રષ્ટિ પણ યોગ્ય છે અને એ કલ્ચરની દ્રષ્ટિએ પણ યોગ્ય છે, રાઈટ? એટલે પિતર જ્યારે કહે છે પ્રભુ ઓકે, હવે તે વખતનું જે શિક્ષણ જો તમે સમજો, તે વખતનું શિક્ષણ એ પ્રમાણે હતું જે બાઇબલની અંદર નથી પણ એ પ્રમાણેનું કલ્ચર તે વખત હતું કે જો કોઈ ખોટું કરે તમારી સામે, 3 વાર કરે તો એને માફ કરવાનું, એ કલ્ચર હતું તે વખતે. જો કોઈ ખોટું કરે તો 3 વાર માફ કરવાનું. હવે પિતર એવું કહે છે કે પ્રભુ તું 3 વાર, જગત કહે છે 3 વાર માફ કરવાનું પણ હું 7 વાર માફ કરવા તૈયાર છું. એટલે પિતર શું કહે છે? પ્રભુ હું તો બધા કરતા સારો થવા છું, ભલે બધા કે 3 વાર માફ કરવાનું પણ હું તો 7 વાર માફ કરવા તૈયાર છું, એ યોગ્ય છે કે નહીં? અને પ્રભુ એટલે એ એકચ્યુઅલી પિતર એની જગ્યાએ ખોટો નથી. પિતર કાયદાની દ્રષ્ટિએ જે માંગે છે એ આપવા તૈયાર છે, કલ્ચરની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ જે યોગ્ય છે કરવા તૈયાર છે અને એની ઉપરાંત એ ઉપર જવાનું કોશિશ કરે છે. ઝાંખી દાણી પણ નથી કહેતો, પ્રભુ જો મેં કોઈનું લઈ લીધું હોય તો અને 4 ગણું પાછું આપીશ, મેં જેટલું લઈ લીધું છે એ મારે પાછું આપવું જોઈએ, પણ હું જેણે લઈ લીધું છે એનું લઈ લીધું છે એનું 4 ગણું પાછું આપીશ, રાઈટ? એટલે પિતર શું કહે છે? પ્રભુ જો હું તારી પાછળ ચાલું છું, હા મારે માફ કરવું જોઈએ, તું મને કહે છે બરાબર છે, સમાજ કહે છે 3 વાર, હું તો પ્રભુ 7 વાર માફ કરવા તૈયાર છું, એ ઇનફ છે કે નહીં? હવે સમજો છો તમારો પોઈન્ટ? એ પિતર જે કહે છે તે કે પ્રભુ જે કાયદાની દ્રષ્ટિએ છે એના કરતા હું વધારે કરવા તૈયાર છું, જે સમાજની દ્રષ્ટિએ છે એના કરતા વધારે કરવા તૈયાર છું, એ 3 વાર કહે છે, હું તો એને 7 વાર માફ કરવું તો ચાલશે? અને ઘણી વાર હું ને તમે આવું જ વિચારીએ છે, પ્રભુ મેં આને આટલું જતું કર્યું અને આ માફ કર્યું, શું એ પૂરતું નથી મારા માટે? હું ભલે એની સાથે સંબંધ નહીં રાખું બધું, પણ મેં એને માફ કરી દીધું છે, હવે પતી ગઈ વાત છે, રાઈટ?
હવે જ્યારે તમે આગલી કલમ વાંચો એની 17મી કલમ તમે વાંચો 15 થી 17 વાંચો સોરી ચાલો 15 થી 17 વાંચો હા 15 થી 17 હા એમાં આપ્યું છે 15મી કલમ વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જ્યાં તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે પણ જો તે ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લે એ માટે કે હરેક વાર બે અથવા ત્રણ સાહેબોની સહજના મોંથી સાબિત થાય અને જો તે તેઓનું ન માને તો મંડળીને કરે ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિજેતી તથા દાણીના જેવો ગણ અચ્છા હવે તમે શું સમજો છો પટ્ટી કલેલી 17મી કલમ જોએ ના સાંભળે બોલું ના સાંભળે તેને વિદેશી અને દાણી જેવો ગણ એ શું કહેવા માંગે છે તમે ચિંતા ના કરો તમે સાચું કહો છો ખોટું કહો છો મારે સમજવું છે મારે ગેજ કાઢો તમે લોકો શું વિચારો છો હું એકચ્યુઅલી કહું દસ મિનિટ પહેલા આ કલમ હું અલગ રીતે વિચારતો હતો હું તમારી આગળ તદ્દન સાચું કહું છું 10 મિનિટ સુધી હું એવું વિચારતો હતો કે એની સાથે સંબંધ કાપી કાઢ તમારે જેવું જ હું તમારી જેમ જ વિચારતો હતો 10 મિનિટ પહેલાની વાત કરું છું કે હું શું વિચારતો હતો અહીંયા કે પ્રભુ એવું કહે છે કે ઓકે હવે કોઈ નથી જ સુધરતું તો એને તું છોડી દે જેની સાથે સંબંધ ના રાખ એની સાથે હવે સંબંધ ના રાખીશ તે તું એની સાથે સંબંધ ના રાખીશ અને વિદેશી ગણ એને દાણી જેવો ગણ પણ હવે હું બીજી રીતે ખબર નહીં કેમ પણ મારા મનમાં ઈશ્વરે આ પ્રેરણા કરીને હું અલગ રીતે જોતો થયો કારણ કે તમે 15મી કલમથી જુઓ તો 15મી કલમથી પિતાનું હૃદય બતાવે છે પ્રભુ કહે છે કે ઓકે છે ને આ જે નથી સમજતો ને તું પહેલાં સમજાય જો તારું ના સાંભળે તો બીજા લોકોને સમજાય ઇન્વોલ્વ કર જો લોકો ના સાંભળે તો મંડળીની પાસે લઈ જાય પ્રભુનું જે પ્રોગ્રેશન તમે જુઓ પ્રભુ કહે છે કે ગમે તે રીતે આ વ્યક્તિ જે નથી સમજતી એને તું મેળવી લેવાનો પ્રયત્ન કર અને પછી છેલ્લે કહે છે કે તું એની સાથે વિદેશી અને દાણી જેવો સંબંધ એટલે સંબંધ કાપી કાઢવાની વાત નથી કરતા કારણ કે પ્રભુ ઈસુને શું કહેવામાં આવ્યું હતું એમનો દેશ કહ્યો ના પ્રભુને ઈસુને જે હતું કે વિદેશીઓ અને દાણીઓની સાથે ખાય છે અને પીએ છે રાઈટ દાણીઓ અને કસબણો અને વેશ્યાઓની સાથે ખાય છે અને પીએ છે પ્રભુએ સંબંધ નથી કાપી કાઢ્યો એટલે હું જે હવે ઈશ્વરનો આત્મા મને જે સમજાવે છે રીતે પ્રભુ કહે છે કે જો એ તારો ના સાંભળે ને તો પણ તું એને વિદેશી દાણીને હું શું કરું છું હું વિદેશી દાણી સાથે કેવી રીતે વ્યવહાર કરું છું હું વિદેશીઓને દાણીની પાછળ કેમ જઉં છું કે એ લોકો પ્રભુની પાસે આવે એ લોકો પ્રભુની પાસે આવે કારણ કે પછી 18મી કલમમાં ચોખ્ખું કે પ્રભુ કહે છે કેમ એવું કરવાનું કેમ વિદેશી દાણીની સાથે કરવાનું કારણ કે છે કે હું તને ખચિત કહું છું કે જે કંઈ તું પૃથ્વી પર બાંધશે આકાશમાં બંધાશે જે તું પૃથ્વી છોડીશ આકાશમાં છોડાશે એટલે જો તારી ખરેખર તું મારી ઈચ્છા છે કે તું એને જીતી લે એને માફ કર ઈશ્વરના રાજ્યમાં એને લઈ આવ અને જો તારી કને અધિકાર છે જો તું એની સાથે વિદેશી દાણી જેવો રાખ તું એની પાછળ જા તું એની સાથે સંબંધ રાખ તું એના માટે પ્રાર્થના કર તું એને કાલાવાલા કર અને પછી જે કંઈ તું પૃથ્વી પર બાંધીશ પૃથ્વી પર છોડવામાં આવશે જે તું બાંધીશ બાંધવામાં આવશે અને પછી પ્રભુ પ્રચુ આગળ એને છોડી એને સંબંધ કાપી દેવાની વાત નથી લખી અહીંયા
તો સમજ કે આ વ્યક્તિ એટલી આંધળી થઈ ગયેલી છે, દાણીના જેવી, વિદેશીઓને જેવી, જે લોકો મને નથી ઓળખતા. માટે હવે હું તને ખાતરીથી કહું છું કે જો તારી પાસે અધિકાર છે, તું એને છોડાઈ શકે છે, તું એના બંધનમાંથી એને છોડાઈ શકે છે. અને પછી 19મી કલમમાં કહે છે કે જો તને એટલું ઓછું હોય ને તો બે કે ત્રણ ભેગા થઈને જે તમે માંગશો ને કે પ્રભુ તું આ દાણીને છોડાય, આ વિદેશીને છોડાય, તો એ આકાશમાં છોડવામાં આવશે. તમે જુઓ, પ્રોગ્રેસ જુઓ. પ્રભુ કહે છે કે વિદેશી દાણી જવા કરે એટલે તું એની સાથે સંબંધ કાપી કાઢો નથી કહેતો, પણ તું હું ઈચ્છું છું કે તું તારો અધિકાર વાપર કે એને એ બંધનમાંથી છૂટી જાય. હું ઈચ્છું છું કે તું કોઈને બીજાને બોલાવી અને એની સાથે પ્રાર્થના કરે. અને પછીથી પિતર કહે છે, પ્રભુ કેટલી વાર કરવાનું મારે? ચાલો, પ્રભુ તું કહે છે ને મારે વિદેશી દાણીને માટે મારે કામ કરવાનું, એ લોકોને લાવવાના. ઓકે પ્રભુ. લોકો કહે છે 3 વાર સુધી પ્રયત્ન કરું, હું 7 વાર સુધી તૈયાર કરવા તૈયાર છું. એટલું ઇનફ છે? અને પછી પ્રભુ કહે છે કે ના, 70 ગણી 7 વાર. પ્રભુ શું કહે છે કે ના, હું નથી કહેતો તું અટકી જા. જો પ્રભુ યેશુએ જ્યારે સદોમ અને ગમોરાનો નાશ કરવા આવતા હતા, પ્રભુ જ્યારે ત્યારે ઇબ્રાહીમની સાથે વાત કરે છે, ઇબ્રાહીમ સાથે કહે, પ્રભુ 50 લોકો, પ્રભુ 40 લોકો હોય તો બચાવીશ તું, પ્રભુ 30 લોકો હશે તો બચાવીશ તું, પ્રભુ 10 લોકો હશે તો બચાવીશ તું. અને પ્રભુ કે હા, પ્રભુ કે હા. પ્રભુ ઈચ્છતા હતા કે પ્રભુ જે રીતે લખવામાં આવ્યું છે, પ્રભુ ઈચ્છતા હતા કે ઇબ્રાહીમ અટકે નહીં અને આગળ ને આગળ કે પ્રભુ 1 જણ હોય તો તું બચાવીશ કે? અને પ્રભુએ હા જ કહ્યું હોત. અહીં તમે જુઓ, પ્રભુનું હૃદય કહે છે કે તમે અટકી ના જાઓ. વિદેશી દાણી છે, ઇટ્સ ઓકે, પણ તમારી કા નવા અધિકાર છે. 2 જણ થઈને તમે પ્રાર્થના કરો, પણ તમે સંબંધ ના કાપી કાઢો. તમે લોકોને વિદેશી દાણી જેવો ગણો. હું કોની સાથે સંબંધ રાખું છું? વિદેશીઓની સાથે, દાણીઓની સાથે, વ્યભિચારીઓની સાથે, પાપીઓની સાથે. મહેનતથી સંબંધ કાપી કાઢ્યો. અને પછી પ્રભુ બહુ સરસ ઉદાહરણ આપે છે. આ કહે છે કે એક રાજા હતો, અને એ રાજા શું કહે છે, જો અંગ્રેજી તો વાંચું તો અંગ્રેજીમાં લખ્યું છે, એન્ડ વેન હી હેડ બિગન ટુ સેટલ એકાઉન્ટ. સેટલ એકાઉન્ટ શું છે કે હિસાબ લેવા માંગતો નહોતો. સેટલ એકાઉન્ટ એટલે કાં દેવું ચૂકવાયું, કાં નથી ચૂકવાયું. તમે સમજો છો, એકાઉન્ટ સેટલ કરવાનો અર્થ શું થાય છે? એકાઉન્ટ મેન્ટેન કરવાની વાત નથી. એકાઉન્ટ મેન્ટેન કરવાનું હોય તો શું હોય કે તમે લખો કે આટલું ઉધાર છે ને આટલું બાકી છે ને આટલું લેવાનું છે, રાઈટ? પણ સેટલ કરવાનો એકાઉન્ટ કે તમે એને સેટલ ક્યારે કરો ત્યારે 0 લખી દો કે આ જેટલું હતું ચૂકવાઈ ગયું, રાઈટ? એને સેટલ. અહીંયા પ્રભુ અંગ્રેજીમાં કહે છે કે હી બિગેન ટુ સેટલ એકાઉન્ટ, એવું નથી લખ્યું. હી બિગેન ટુ મેન્ટેન ધ એકાઉન્ટ ઓર અપડેટિંગ ધ એકાઉન્ટ, લખ્યું છે સેટલ ધ એકાઉન્ટ. અને કહે છે જ્યારે એક જણને લેવામાં આવ્યો ત્યારે એને કહેવાય 10,000 તાલાંતનું દેવું હતું. હવે કાયદાની દ્રષ્ટિએ રાજાએ યોગ્ય કર્યું. એણે ખોટું કર્યું કાયદાની દ્રષ્ટિએ? એ સમય એવો હતો કે તે વખતે કાયદાની દ્રષ્ટિએ એવું હતું કે જો તમે દેવું ના ચૂકવો તો તમને તમારા ઘરના ને બધાને વેચી દેવામાં આવે અને દેવું ચૂકવવામાં આવે. કાયદાની દ્રષ્ટિએ રાજા સાચો છે, કલ્ચરની દ્રષ્ટિએ રાજા સાચો છે. પિતર જે કહે છે, પ્રભુ કાયદાની દ્રષ્ટિ અને કલ્ચરની દ્રષ્ટિ મારે જે કરવું જોઈએ ઇનફ છે કે નહીં? અને પ્રભુ એ બાબત સમજાવવા કહે છે, ઓકે, કાયદો કહે છે, સમાજ કહે છે, રીતિ રિવાજો કહે છે, તમે આની સાથે, પાપીની સાથે, જેણે ખોટું કર્યું છે એની સાથે તમે આવી રીતે વર્તો, એ બધું યોગ્ય છે, એમાં કંઈ ખોટું નથી. પણ જ્યારે આ ચાકર કહે છે, પ્રભુ મારા પર ધીરજ રાખ અને હું તને બધું ચૂકવી દઈશ, તો જો ચૂકવી દેવાની વાત હોત તો આ રાજાએ એવું કીધું હોત, ઓકે હું તને 10 વર્ષ આપું છું ચૂકવા માટે, તો યોગ્ય હતું? બરાબર. અથવા તને 2 વર્ષ બીજા આપું છું, યોગ્ય હતું? યોગ્ય હતું, કાયદાની દ્રષ્ટિ યોગ્ય હતું. પણ એ કહે છે કે વેઇટ અ સેકન્ડ, ના 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 ના, 10 વર્ષની વાત જાવ, 2 વર્ષની વાત જાવ, હું તો સેટલ કરી દઉં છું, ચાલ હું 0 કરી દઉં તારું એકાઉન્ટ. કાયદા અને કલ્ચરની દ્રષ્ટિની વિરુદ્ધમાં જઈ અને રાજા એને માફ કરી દે છે.
હવે એ જ ચાકર બહાર જાય છે, પોતાના સાથી ચાકર ની સાથે જે વર્તન કરે છે એ ખોટો હતો કાયદાની દ્રષ્ટિએ? સાચો હતો. કલ્ચર ની દ્રષ્ટિએ, સમાજ ની દ્રષ્ટિએ ખોટો વ્યવહાર હતો? સાચો હતો. કાયદા અને કલ્ચર બંને રીતે એણે પોતાના સાથી ચાકરને જે કર્યું એ યોગ્ય હતું. પણ એનો રાજાને જયારે ખબર પડે, રાજા કહે છે કે જો કાયદો પણ આ પ્રમાણે કહે છે, સમાજ પણ આ પ્રમાણે કહે છે, એ યોગ્ય હતું, તે કર્યું હતું, કોઈ ખોટું નથી કરતો. પણ તું સમજ કે કાયદો કાયદાની દ્રષ્ટિએ છે, સમાજ સમાજની દ્રષ્ટિએ છે, પણ પિતાનું હૃદય એ છે કે હું માફ કરું છું, હું તારું એકાઉન્ટ સેટલ કરું છું. એ જ પ્રમાણે તારે પણ તારે સેટલ કરવાની જરૂર હતી, તારે મેન્ટેન કરવાની જરૂર નહોતી. આજે હું તમારી આગળ છેલ્લી 10 મિનિટ જે વાપરવા માંગુ છું એ હું પ્રેક્ટિકલ કરવા માંગુ છું. હવે આ જે ચાકર હતો એ જેલમાં પહોંચ્યો, એ શાના માટે જેલમાં પહોંચ્યો? એણે માફ ના કરી અને એણે શું કર્યું કે એણે કાયદો ન કર્યો, એણે કાયદાને પકડી રાખ્યો, રાઈટ? એણે કીધું કે કાયદા મુજબ હું કરું છું, કાયદા મુજબ તારી પાસેથી લેવા માંગુ છું. ત્યારે પછીથી જે વ્યક્તિ કાયદો લઈને આવે છે એની સાથે કાયદાની રીતે વાત થાય છે, જે વ્યક્તિ કૃપા લઈને આવે છે એની સાથે કૃપાથી પ્રભુ વાત કરે છે, રાઈટ? હવે હું ને તમે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે કૃપા લઈને જઈએ છીએ કે કાયદાની દ્રષ્ટિએ જઈએ છીએ? જો કૃપાને લઈને આપણે પ્રભુ પાસે જઈએ છીએ તો હવે આપણે આપણી જાતને આ ચાકરની જગ્યાએ મૂકીએ કે પ્રભુએ જે આગળ કીધું કે દાણીને વિદેશની સાથે શું સંબંધ રાખ. આજે શું મારા તમારા જીવનમાં કોઈ વિદેશીની કોઈ દાણી છે કે જેની સાથે આપણે એની સાથે અણ બનાવ નથી, એની સાથે આપણો દુશ્મનાવટ નથી, પણ આપણે એની સાથે સંબંધો કાપી કાઢ્યા છે અને આપણે પિતરને જેવું કહીએ છીએ, પ્રભુ લોકો કહે છે 3 વાર માફ કરવાનું, સમાજ કહે છે 3 વાર માફ કરવાનું, મેં તો 7 વાર માફ કર્યો છે અને હવે તું એની સાથે સંબંધ નથી રાખતો કે નથી રાખતો. પણ પ્રભુ તમને આજે એ કહી રહ્યા છે કે જે કંઈ તમે બાંધશો ને આકાશમાં છોડાશે, આકાશમાં બનાવશ, જે કંઈ તમે છોડશો પૃથ્વી પર આકાશમાં છોડવામાં આવશે. પ્રભુ તમને આજે એ કહી રહ્યા છે કે જો તમે 2 જણ થઈને પ્રાર્થના કરશો ને તો દાણીને અને વિદેશીને હું ઘરે લાવીશ. પ્રભુ કહે છે કે તમે કૃપા પામ્યા છો, તમે કૃપાથી જ આગળ વધો. જો તમારે, હું તમને જે બાબત કહેવા માંગુ છું કે જેણે ન્યાયશાસ્ત્રની રીતે વર્તવાની કોશિશ કરીને ન્યાયશાસ્ત્રના પ્રમાણે એનો ન્યાય કરવામાં આવ્યો અને પ્રભુએ નથી ઈચ્છતા કે હું તમે ન્યાયશાસ્ત્ર પ્રમાણે વર્તીએ, જો મને તમને કૃપાનો અનુભવ થયો છે તો મારે તમારે કૃપાનો અનુભવ કરાવવાનો છે. જો તમે બેઠા હો ને તો તમારા બંને હાથની મુઠ્ઠીઓ તમે વાળો, વાળી બધે મુઠ્ઠી, હજુ એને જોરથી વાળો, હજુ જોરથી વાળો, એટલી જોરથી વાળો કે તમારા નખ તમારી ચામડીમાં ખૂટી જાય. તમને તમારા શું કે એને આંગળીઓમાં દુખાવો થાય છે? એ દુખાવો એટલા માટે થાય છે કે ત્યાં તમારો બ્લડ સપ્લાય ઓછો થઈ રહ્યો છે અને એ દુખાવો હું તમારી આગળ અનુભવ કરાવવા માંગુ છું કે એ દુખાવો બતાવે છે કે તમારો બ્લડ સપ્લાય અટકી રહ્યો છે, તમારા આંગળામાં દુખે છે. અને એ જ પ્રમાણે જો માફી નથી અપાતી તો એ તમારા આત્મિક જીવનને આવી રીતે રૂંધી રહ્યું છે. તમને બરાબર દુખે ત્યાં સુધી તમે દુઃખ પકડી રાખજો. અને હવે હું કહું છું કે તમે પ્રાર્થના કરીને જમણા, જો હું તમને કહું છું એ પ્રમાણે કે તમે કીધું છે કે પ્રભુની આગળ પાપ કબૂલ કર્યા છે અને બધા જ પાપ પ્રભુની આગળ મૂકી દીધા છે, તો તમારી આ જમણા હાથની મુઠ્ઠીને ખોલો, જો તમને એટલું મોકળાશ લાગશે. બરાબર, તમારે એક હાથમાં અત્યારે મોકળાશ છે, બીજા ડાબા હાથની મુઠ્ઠીને બરાબર પકડી રાખો છો.
ત્યાં દુખે છે ને, હવે બે હાથમાં ફરક પડે છે ને. હવે ડાબા હાથની મુઠ્ઠીને જો તમે કહી શકો કે જેમણે તમને નુકસાન કર્યું છે બધાને તમે હૃદયથી માફ કર્યા છે, અને હવે તમે સામે ચાલીને દાણી અને વિદેશીઓની સાથે સંબંધ રાખશો, એમના માટે પ્રાર્થના કરશો, એમને પ્રભુના ઘરમાં લાવશો, એમની પાછળ પડશો, પ્રભુનું હૃદય છે, તો તે તમે હાથ ખોલો ને જો તમને કેટલું મોકળાશ લાગશે. બરાબર, હું તમને આ જે સ્ટોરી છે તમે ફરી શાંતિથી વાંચજો કે પિતર જે પૂછે છે કંઈ ખોટું નથી. પ્રભુ જે સમાજ કહે છે, જે સમાજ કહે છે, જે નિયમશાસ્ત્ર કહે છે, જે નિયમો કહે છે, તે એ બધા કરતાં હું વધારે કરવા તૈયાર છું. પ્રભુ કહે છે એટલું ઇનફ નથી, દેવના રાજ્યના માટે નથી. પ્રભુ કહે છે કે ધેરફોર, તેની કલામાં કહે છે દેવનું રાજ્ય આવું છે, દેવનું રાજ્ય આવું છે. એટલે હું આશા રાખું છું, મને નથી ખબર, મેં તમને શરૂઆતમાં કરી કે આ મારો વિષય નહોતો આજે વાત કરવાનો, 10 મિનિટ સુધી પહેલા જ હું બીજી વાત કરવાનો હતો, પણ પ્રભુએ આજે મારા હૃદયમાં આ મૂક્યું છે, અને મને લાગે છે પ્રભુએ જો તમારી સાથે વાત કરી છે તો તમે ખરેખર પ્રભુની પાસે આવજો. મને લાગે છે કે પ્રભુએ આજે ખાસ દિવસ બનાવ્યો છે કે મનને તમને ખરેખર સંપૂર્ણ રીતે પ્રભુ મુક્ત કરવા માંગે છે. આપણે બંને હથેળી ખોલી છે, અને જો નથી એક હથેળીને પકડી રાખી છે ગમે તે, તો એ તમારા બ્લડ સપ્લાયને, તમારા આત્મિક જીવનને રૂંધી રહ્યું છે. પ્રભુ કહે છે કે હું તમને ભરપૂરીની જીવનમાં આપવા માગું છું, અને તમે આમાંથી બહાર આવો. એટલે આશા રાખું છું કે પ્રભુએ આજે તમને કૃપા આપી છે, આશીર્વાદ આપ્યો છે, અને પ્રભુએ ખરેખર તમને માફીની અંદર દોરી રહ્યા છે. અને જો તમને યોગ્ય લાગતું હોય પ્રભુની આગળ તમે લાવો, તમે પ્રભુની આગળ લિસ્ટ લાવો અને પ્રભુને કહો, પ્રભુ મને યાદ કરાવો કે મારા જીવનમાં કોણ દાણી બન્યું છે, મારા જીવનમાં કોણ ફરોશી બન્યું છે, મારા જીવનમાં કોણ વિદેશી બન્યું છે, કે જેની પાછળ મારે જવાની જરૂર છે કે એ પ્રભુ તમને ઓળખી શકે. આશા રાખું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.